છ દિવસ પછી પીતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને લઈને ઈસુ એક પર્વતના શિખર પર એકાંતમાં ગયા. ત્યાં તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું. તેમનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત થયો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા તેજસ્વી થયા. એકાએક મોશે અને એલિયા ત્યાં દેખાયા. તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. પીતર બોલી ઉઠ્યો, પ્રભુ, આપણે અહીં રહીએ તો કેવું સારું? જો તમે કહો તો હું ત્રણ તંબુ બાંધું, એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે. તે બોલતો હતો એટલામાં એક ચળકતા વાદળે તેઓના પર છાયા કરી. વાદળમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, હું તેના પર બહુ પ્રસન્ન છું, તેનું સાંભળો. શિષ્યો ભયભીત થઈને ઊંધે મોઢે જમીન પર પડ્યા. ઈસુએ પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું, ઉઠો, બીશો નહીં. તેઓએ જોયું તો કેવળ ઈસુ તેઓની સાથે હતા. તેઓ પર્વત પરથી ઉતરતા હતા ત્યારે ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી, હું મરણમાંથી સજીવન ન થઉં ત્યાં સુધી તમે કોઈને આ દર્શનની વાત કરશો નહીં. શિષ્યોએ પૂછ્યું, યહૂદી આગેવાનો કેમ કહ્યા કરે છે કે મસીહના આગમન પહેલા એલિયાએ આવવું જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, તેઓ બરાબર કહે છે, એલિયાએ આવીને બધું વ્યવસ્થિત કરવું જોઈએ. એલિયા તો ખરેખર આવી ગયો છે, પણ લોકોએ તેને ઓળખ્યો નહીં અને તેની સાથે ખરાબ વર્તન કર્યું. મારે મસીહે પણ તેઓના હાથે સહન કરવું પડશે. શિષ્યો હવે સમજ્યા કે ઈસુ યોહાન બાપ્તિસ્ત વિશે વાત કરતા હતા. તેઓ તળેટીમાં આવ્યા ત્યારે લોકોનું મોટું ટોળું તેમની રાહ જોઈ રહ્યું હતું. એક માણસ ઈસુની આગળ આવીને ઘૂંટણે પડ્યો અને બોલ્યો, પ્રભુ, મારા દીકરા પર દયા કરો, તેને વાઈનું દર્દ છે ને તે ઘણો પીડાય છે. તે વારંવાર અગ્નિમાં અને પાણીમાં પડતું મૂકે છે. હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં. ઈસુએ કહ્યું, ઓ અડિયલ અને અવિશ્વાસી લોકો, હું ક્યાં સુધી તમારું સહન કરું? છોકરાને મારી પાસે લાવો. પછી ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેનામાંથી કાઢી મૂક્યો અને તે જ ઘડીએ છોકરો સાજો થઈ ગયો. પછી શિષ્યોએ ઈસુને ખાનગીમાં પૂછ્યું, એ અશુદ્ધ આત્માને અમે કેમ કાઢી શક્યા નહીં? ઈસુએ તેઓને કહ્યું, તમારા અવિશ્વાસને લીધે. જો તમારામાં રાઈના બી જેટલો વિશ્વાસ હોય અને જો તમે આ પર્વતને કહો કે ખસી જા, તો તે ખસી જશે. વિશ્વાસ રાખનારને કશું જ અશક્ય નથી, પરંતુ પ્રાર્થના અને ઉપવાસ વિના એ જાત નીકળતી નથી. તેઓ ગાલિલમાં હતા ત્યારે એક દિવસે ઈસુએ શિષ્યોને કહ્યું, મને બીજાઓના હાથમાં સોંપી દેવામાં આવશે, તેઓ મને મારી નાખશે, પરંતુ ત્રીજા દિવસે મને સજીવન કરવામાં આવશે. આ સાંભળીને શિષ્યો ભયભીત થઈ અને શોકાતુર થઈ ગયા. તેઓ કપરનહુમ આવી પહોંચ્યા ત્યારે મંદિરનો કર વસૂલ કરનારા ત્યાં આવ્યા. તેઓએ પિતરને પૂછ્યું, શું તમારા ગુરુ મંદિરનો કર આપતા નથી? પિતરે જવાબ આપ્યો, હા, તે આપે છે. પછી આ વિશે ઈસુને વાત કરવા પીતર ઘરમાં ગયો, પરંતુ તે કાંઈ કહે તે પહેલાં ઈસુએ તેને પૂછ્યું, પીતર, તને શું લાગે છે, રાજાઓ તેમના પોતાના લોકો પર કર નાખે છે કે વિદેશીઓ પર? પીતરે ઉત્તર આપ્યો, વિદેશીઓ પર. ઈસુએ કહ્યું, ત્યારે નાગરિકો તો મુક્ત છે.
તો પણ આપણે તેઓની લાગણી દુભાવી નથી. તું સરોવર કાંઠે જઈને ગલ નાખ અને જે માછલી પહેલી પકડાય તેનું મોં ઉઘાડ. તેમાંથી તને એક સિક્કો મળશે, જેમાંથી આપણ બંનેનો કર ભરી શકાશે. તે લઈને તું આપણો કર ચૂકવી દે.